હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો અત્યારે મગજમાં આવ્યા છે કેમ કે અત્યારે તીર્થા રેડી થઈ ગઈ છે નાઈને, તો અમે આવ્યા છીએ જલ ચઢાવવા માટે સૂર્યનારાયણને. હાલ તીર્થા, તીર્થા તો મેં તો જલ ચઢાવી લીધું જ આવું તીર્થા, કે મારે પણ ચઢાવવું તો તીર્થાને લઈને આવ્યું છે. એ ઊભી છે આ સાઈડ, આ સાઈડ, આ સાઈડ. દર્શન કરે સૂર્યનારાયણ ભગવાન ના, થઈ ગયું. આ પાણી હોય ને આખી મોઢા પાણી હોય ને, અમે છે ને સૂર્યનારાયણ જળ ચડાવીએ ને તો આવી રીતના કંઈક રાખીએ, તાકે પાણી જે છે ને એ પગમાં ના ઉડે. તો આવી રીતના ડોલ કે કંઈ પણ કુંડું હોય તો એમાં પાણી જાય ને તો આપણા પગમાં પાણી ના ઉડે. બાકી આપણે સૂર્યનારાયણ જળ ચડાવતા હોય ત્યારે પાણી આખું પગમાં આપણા ઉડતું હોય, તો એ માટે અમે છે ને આ રાખેલું છે. તો એમાં પાણી પણ પીરાવા જાય ને સૂર્યનારાયણને જળ પણ ચડાવવા જાય. તો ચાલો હું નીચે જઈએ અને તીર્થાને મૂકીને આવી. આ તીર્થા સવાર સવારમાં લઈ જાય છે, શું લંચમાં લઈ જાય છે તીર્થા? પંપોજી. ચાલો, મસ્ત મસ્ત ફૂલમાં આવ્યા છે જો, અહીંયા 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 લઈ આવજો, કાન ચડાવી દઈશું. તીર્થાને એવું બધું કામ બહુ કરવું, તમે કાનાન રેડી કરવાનું અને અહીંયા ક્યાં જાય, અહીંયા ગયા. હા લઈને આવું, હું જાઉં ને જ કા ખીલે લાવો, એ લઈ લે, હજી એક લઈ લે. બસ ચાલો, હેલો. અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે આવીએ છીએ ચૂંટણીની શોપિંગ કરવા માટે હજી માટે. તો ચાલો જોઈ લઈએ ગામમાં. બધામાં ગરબા આવી ગયા છે માતાજીના. ગરબા આજે નથી લેવાના, આજે આપણે ખાલી ચુંદડીની શોપિંગ કરશું. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ એ માટે કેમ કે આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે. કાલે બજારમાં ગયા, એક તો અમે એટલા લેટ ગયા ને કે પછી આવ્યા પણ અમે એટલા લેટ, અને પછી બજારમાં ચૂંટણી લેવામાં એટલી ભીડ હતી, એટલી ભીડ હતી કે વાત જવા દો. તો ક્યાંય પણ કંઈ વ્લોગ જ શૂટ ના થાય ટાઈપનું હતું. તો અમે ચૂંટણીને લઈ આવ્યા છે, ગરબો અમારે ના લેવો તો કાલે પણ, પછી ગરબો પણ અમે મેં છે જે કાલે લઈ લીધો છે, તો એ પણ તમને બતાવી દઉં કે અમે કેવો ગરબો અને કેવી ચૂંટણી લઈને આવ્યા છીએ. પેલા બતાવી દો, આ અગરબત્તી આવ્યું ને, તો અગરબત્તીમાં જે ઓલી સ્ટીક હોય તો ઘરે કહેતા કે અગરબત્તી ઓલી સ્ટીક કરી આવે ને એ યુઝ ના કરાય. તો આ જે અગરબત્તી છે ને એમાં સ્ટીક નહીં હશે, આ સીધું અગરબત્તીનું જે હોલ ક્યાંક હું કે આવી રીતના છે. જો સ્ટીક વગરની અગરબત્તી એમાં અંડર સ્ટેન્ડ પણ છે, તો એ સ્ટેન્ડમાં આપણે બોય અને રાખી દેવાની. તો આ ન્યૂ નીકળ્યું છે, તો એક આ લઈએ. અમે ધૂપ લીધું છે, ધૂપ કરવા માટે નવરાત્રી છે તો, અને માતાજી માટે સેટ અમારે બનાવવાના બાકી છે. અમે ત્યાં જોયા હતા ત્યાં અમને કંઈ આમ ખાસ ગમ્યા નહીં, અને એક તો લાસ્ટ ડે ગયા હતા એટલે કંઈ એટલું મળે પણ નહીં. તો અમે જે મટીરિયલ છે ને એ લઈને આવ્યા છે, અને હવે એનેથી બનાવી અને તમને બતાવશું કે કેવો માતાજી માટે નેકલેસ બનાવું છું. તો ચાલો હવે જોઈ લ્યો ચુંદડી માતાજીની. તો જુઓ આ લીધી છે અમે ચુંદડી, કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. આ મોટી માતાજીની છે, અમારી ધૂણેબાની છબી જે છે ને મોટી છે, એક છબી નાની છે ને એક છબી મોટી છે. તો એના માટે આ એક મોટી ચુંદડી અને આ એક નાની, આ નાની માતાજી હતી. તો કેવી લાગી છે ને મને કોમેન્ટમાં જરૂર કહેજો, મને તો બહુ ગમી. કેમકે આ રીતે જે આ પટ્ટીની જે બોર્ડરની ડિઝાઇન છે ને એકદમ અલગ છે, તો બહુ મજા આવી ગઈ. અને આ ત્રીજી, તો આ ત્રણ ચુંદડી અમે લીધી છે પ્રાણી માતાજી માટે. તો તમે કેવી લીધી મને કોમેન્ટમાં કહેજો ને કેવા કલરની લીધી છે. આજ વખતે મને ગ્રીન કલર મને આની ઈચ્છા હતી, પણ
રાણી કલરમાં પણ મને ગમતી હતી, પણ જે અમારી માતાજીને યકદમ પહેરાવી હતી ને એ રાણી કલરની જ હતી, એટલે પછી આ વખત આજ વખતે રાણી કલરની ના લીધી. અને સાથે આ છે તોરણ, તો આ રાણી કલરમાં છે તોરણ. તો આ છે તોરણ નથી, પણ આનું અમે તોરણ બનાવવાના છે. તો આ એક બોર્ડર છે જે સાડીમાં ચણિયા ચોલી મને બધી લગાવતા હોય એ ટાઈપની બોર્ડર છે. હવે આ બોર્ડરમાં છે ને જો ટાઈમ મળશે તો અહીંયા લટકણ કરશું, ટાઈમ નહીં મળશે તો અહીંયા લટકણ નહીં કરશું. અને અહીંયાથી બે સાઈડથી જે એનો હુક આવે ને ભરાવાનું એ લગાવી દઈશું. તો આ થઈ જશે અમારા મંદિરનું તોરણ. તો આ માતાજીનું મંદિરનું તોરણ કેવું લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને ચાંદલાનું પેકેજ છે જે માતાજીનું ચાંદલો કરશું. અને બાકી આ તીર્થા માટે સેફ્ટી પિન લીધી હતી કે આશ્રમમાં જશે તો ચુન્ની ઉની લગાવશે તો સેફ્ટી પિન જોશે. અને બાકી તીર્થા માટે શોપિંગ કરવા જશું એ આજે અમે જશું. અને આ છે ઘર અમે ગરબો સાઈડ પણ ગરબો ગયા વખતે પણ આ ટાઈપનો જ હતો. અને આજ વખતે હવે ખબર નહીં ડેકોરેશન ટાઈમ મળશે કે નહીં, પણ નહીં મળશે તો અમે આ પ્લેન જ રાખશું. કેમકે મને આ પ્લેન ગરબો પણ મને બહુ જ ગમે છે, કેવો સરસ લાગે છે અને લાલ કલરનું મસ્ત. માતાજીની ચુંડી અને બધું પહેરાવી દઈએ, માતાજીને રેડી કરી દઈએ તાકી કાલ માટે માતાજી રેડી થઈ જાય આજે. કેમકે કાલે કહે છે પછી કાલે કઈ કરાય નહીં, માતાજીની છબીને ઉપાડાય નહીં, તો આપણે આજે બધી રેડી કરતા હોય આજે રેડી કરી દઈએ. અને આજે જવાનું છે મારા મમ્મી ઘરે. પણ હવે આ વ્લોગ છે ને તમને બતાવી દીધું તો અહીંથી એન્ડ કરી દઈશ અને કાલનો ન્યૂ વ્લોગ કાલે સ્ટાર્ટ કરીશ. તો આ બધી વસ્તુ મેં જે લીધી ને એ તમને કેવી લાગી ને તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમે કેવી લીધી છે ને એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. નહીં નહીં નહીં, તીર્થન સરપ્રાઈઝ મેં બતાવી દીધું જ, પણ હવે હું તમને બતાવી દઉં વિડીયો ના સુટ્યો. તીર્થું તારું સરપ્રાઈઝ લઈ લીધું ડીકુમાંથી. મમ્મી લઈ આવી છે તીર્થા માટે નેકલેસ નવરાત્રિ સ્પેશિયલ. તો કેવું લાગે છે? મને તો ખુબ જ ગમ્યું. તીર્થાને ગમ્યું તીર્થા નેકલેસ? ખોલી ને બતાવો પછી એમ કહી ચાલો ફટાફટ. તો છો આ ટાઈપનું છે આવી રીતના, બહુ મસ્ત છે. જો સાથે ઇયરિંગ્સ પણ છે. ઇયરિંગ્સ મેં આપણે માંગ ટીકો પણ આવી રીતના બને ટીકો નહીં દેતા, મસ્ત લાગે છે. તો ચલો આ સપ્રાઈઝ હતું જે તમને બતાવ્યું, બતાવી ગયું છે એટલે તમને બતાવી દીધું. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો, અને જે સબસ્ક્રાઈબ ના કર્યું છે જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. ગુડ મોર્નિંગ છે તો ચાલો ગુડ મોર્નિંગ, બાય.